આપણે કોઈ પણ શુભ પ્રસંગ કરવા જઈએ છે તો આપણે સૌથી પહેલા તિથિ અને વારને પણ મહત્વ આપીએ છીએ। નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છે કે આપણા હિન્દુ સંસ્કૃતિ મુજબ દરેક તિથિ દિવસનું એક અલગ મહત્વ રહેલું છે। આપણે કોઈ પણ શુભ પ્રસંગ કરવા જઈએ છીએ તો આપણે સૌથી પહેલા તિથિ અને વારને પણ મહત્વ આપીએ છીએ। સનાતન ધર્મમાં સંક્રાંતિ તિથિનું એક વિશેષ મહત્વ છે। હવે આ દિવસે પૂજા, જપ, તપ અને દાન કરાય છે। હવે આની સાથે ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન અને ધ્યાન પણ કરાય છે। એક ધાર્મિક માન્યતા છે કે સંક્રાંતિ તિથિ પર ગંગા નદીમાં જો સ્નાન કરવામાં આવે તો અજાણ્યામાં કરેલા પાપમાંથી મુક્તિ મળે છે। આની સાથે પૂજાને જો તપ કરવામાં આવે તો સુખ, સમૃદ્ધિ અને પુણ્ય ફળમાં વૃદ્ધિ થાય છે। હવે સૂર્યદેવની ઉપાસનાથી આપણું કરિયર અને કારોબારને એક નવો જ આયામ મળે છે। જો જ્યોતિષની માનીએ તો સૂર્યદેવના ધન રાશિમાં ગોચરથી કમોરતા શરૂ થઈ જાય છે। હવે કમોરતા દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવાની મનાય છે। તો હવે પ્રશ્ન એ છે કે આ વર્ષે આ કમોરતા ક્યારથી શરૂ થઈ રહ્યા છે? જો જ્યોતિષની માનીએ તો સૂર્યદેવ એક રાશિમાં 30 દિવસ સુધી રહે છે। ત્યાં જ જ્યારે ધન અને મીન રાશિમાં ગોચર કરે છે તો સૂર્યદેવના તેજ પ્રભાવથી ધન અને મીન રાશિનો સ્વામી બૃહસ્પતિનો પ્રભાવ ક્ષીણ થઈ જાય। હવે આને લઈ એક મહિના સુધી ખરમાસ લાગશે, જેને આપણે કમોરતા કહીએ છીએ। હવે આ દિવસો દરમિયાન શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે। એટલે જો સરળ શબ્દમાં જણાવીએ તો લગ્ન હોય, વિદાય, ઉપનયન, મુંડન વગેરે। હવે વાત કરીએ ખરમાસ, તો મિત્રો પંચાંગ અનુસાર 16 ડિસેમ્બરના રોજ સૂર્યદેવ સાંજે 3:58 પર વૃશ્ચિક રાશિમાંથી નીકળે અને ધન રાશિમાં પ્રવેશ કરશે, એટલે ખર માસ લાગશે। હવે આ રાશિમાં સૂર્યદેવ 30 દિવસ સુધી રહેશે અને બાદમાં મકર રાશિમાં પ્રવેશ કરશે, એટલે આ દિવસથી ફરી શુભ કાર્ય શરૂ થઈ જશે। ખર માસ દરમિયાન કુંડળીમાં સૂર્યનો પ્રભાવ પ્રબળ હોય એટલે આ દિવસો દરમિયાન સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ। હવે તમારે પાણીમાં કુમકુમ ભેળવીને દરરોજ સૂર્યદેવને અર્ધ્ય ચડાવવું જોઈએ અને સૂર્ય મંત્રનો પણ જાપ કરવો જોઈએ। તો મિત્રો, હવે આ દિવસથી કમોરતા શરૂ થશે એટલે બધા શુભ કામો પર પ્રતિબંધ લાગશે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com।